विद्यार्थी मित्रों, स्वाध्याय एग्जाम्पल नंबर 5.9 જોઈએ। 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું આપેલું છે અને આ ગૂંચળામાંથી આપણે 0.75 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે પસાર કરવાનો છે અથવા એ ધરાવે છે અને 5×10^-2 ગા ટેસ્લા જેટલું चुंबकीय क्षेत्र चुंबकीय क्षेत्र लंब रूपे स्थिर राखवानुं क्षेत्र की दिशा लंब गूंचळाना समतल में रहेला अक्ष ने अनुलक्षीने गूंचळानुं गूंचळुं मुक्त भ्रमण करी शके ज्यारे गूंचळाने थोड़ुं घुमावीने छोड़ी देवामां आवे त्यारे ते तेनी स्थिर संतुलित स्थिति अवस्था जे पोजिशन थी एमां आसपास बे रेडियन पर सॉरी बे सेकंड यूनिवर्स आवृत्ति थी दोलन करे छे तो गूंचळानी तेनी भ्रमण अक्ष ने अनुलक्षीने जड़त्वनी चाक मात्रा शोधो। सौथी पहला जे कई विगतो आपणे आपेली छे, एक तो आपणे आटानी संख्या आपी छे 16 आटा, बीजो आपने त्रिज्या आपी दीधी छे 10 सेंटीमीटर। 10 सेंटीमीटर एटले आटला मीटर थशे। पछी आपने विद्युत प्रवाह पण आपी दीधो छे 0.75 एम्पियर अने चुंबकीय क्षेत्र पण आपी दीधो छे 5×10^-2 का टेस्ला। हवे आवृत्ति थी दोलन करे छे બે સેકન્ડ ઇનવર્સ આવૃત્તિનો એકમ બે થશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ। તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે આપણે શોધવાની છે। મિત્રો, દાખલા તરીકે આ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક ગૂંચળું આપણે ગોઠવી દેવાનું છે। હાલની સ્થિતિ ગૂંચળું છે, આ એની અક્ષ છે જેને અનુલક્ષીને એને આપણે ભ્રમણ કરાવવાનું છે। ક્ષેત્રની દિશા લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને, હવે આ ક્ષેત્ર છે એને એની અક્ષ આ લંબ છે બરાબર, એ ભ્રમણ કરાવવાનું છે। તો જડત્વની ચાક માત્રા આપણે મેળવીએ મિત્રો, આપણે એક આવૃત્તિ અને આવર્તકાળ બે સૂત્ર આપણે મેળવા હતા। चुंबकीय क्षेत्र में दोलन करती चुंबकीय डायपोल नो आवर्त का આવર્તકાળ એટલે આપણે ભણી ગયા છીએ ટી ઇઝ ઇક્વલ ટુ 2π√ આઈ અપોન એમબી થાય બરાબર। તો આવર્તકાળનું સૂત્ર આપણી પાસે છે અને આવર્તકાળ અને આવૃત્તિનો સંબંધ આપણે જાણીએ છીએ કે ભાઈ આવર્તકાળ છે એનું આપણે વ્યસ્ત કરી દઈએ બરાબર તો આપણને આવૃત્તિ મળે। આ ડાયપોલની આ ચુંબકીય ડાયપોલની આવૃત્તિ, આવૃત્તિ એટલે એફ 1/2π√ એમબી અપોન આઈ થશે। પહેલું કામ આપણે એ કરીએ છીએ બંને બાજુ વર્ગ કરી દઈએ
बने बाजू वर्ग करशु तो अहीं थशे एफ स्क्वेर, अहीं थशे वन अपॉन फोर पाई स्क्वेर, अने अहीं लखाशे एम बी अपॉन आई। हवे जड़त्वनी चाक मात्रा शोधवानी छे, એટલે આપણે આઈ છે અને કર્તા બનાવી દઈએ, તો આઈ બરાબર એફ છે એ છેદમાં જતા રહેશે, એટલે એમ બી અપોન ફોર પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર થઈ જશે। હવે એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ થઈ, તો સૂત્ર તો આપણી પાસે આવી ગયું, જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે એનો ફોર્મ્યુલા। એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ છે, હવે ગૂંચળું છે એની મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધી નાખીએ, બી આપેલો છે એફ આપેલો છે, એટલે ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ એન આટા વાળું ગૂંચળું હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ એન આઈ એ થાય, બરાબર। તો આ ઉપર વેલ્યુ હું મૂકી દઉં છું, આ એ બરાબર એમ ની જગ્યાએ આપણે મૂકી દઈએ એન આય એ બી ફોર પાય સ્ક્વેર એફ સ્ક્વેર, એન આય એ બી છે એમાં એન આટાની સંખ્યા, આય પ્રવાહ, એ ક્ષેત્રફળ છે, એટલે હજી આપણે આ પ્રમાણે લખી શકીએ એન આય અહીંયા લખાશે પાય આર સ્ક્વેર, કારણ કે ગૂંચળાનું ક્ષેત્રફળ છે એ કેટલું હોય, પાય આર સ્ક્વેર હશે વર્તુળાકાર ગૂંચળું હોય તો, અને લંબચોરસ ગૂંચળું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ હશે, બરાબર। તો આ પ્રમાણે આપણે બધી જ ભૌતિક રાશિઓ આપણી પાસે રેડી છે, એની કિંમતો મૂકી દઈએ એટલે આપણને જડત્વની ચાક માત્રા મળી જશે। આઈ બરાબર એન એટલે આંટાની સંખ્યા સોળ, આઈ એટલે પ્રવાહ, સાંભળજો અહીંયા જડત્વની ચાક માત્રા છે એ અને બે વસ્તુ મિક્સ થાય છે, બરાબર, એટલે જડત્વની ચાક માત્રા અને પ્રવાહ, પ્રવાહ છે અને હું અહીંયા સ્મોલ લઈ લઉં છું જેથી કરીને કન્ફ્યુઝન ન થાય, કરંટ, અને આઈ છે એ જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્ટી, અને અહીંયા આપણે સ્મોલ આઈ કરી દઈએ, ઓકે। તો આઈ કેટલો આપેલો છે 0.75, પાય એટલે આપણને ખ્યાલ હોય 3.14, અથવા પાયને એમનેમ રહેવા દો, એક પાય છે એ કેન્સલ થઈ જવાના છે, અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર 5×10^-2 4 પાય સ્ક્વેર, એફ એટલે આવૃત્તિ છે 2^4, તો આઈ બરાબર એક પાય કેન્સલ કરી નાખો 4×4 એટલે 16, એટલે આ 16 પણ જતા રહ્યા, એક પાય પણ જતા રહ્યા, એટલે ઉપર આવશે 0.75×5×10^-2 અને છેદમાં આવશે પાય, બરાબર। આનું જે કઈ સાદુરૂપ આવશે મિત્રો એ આપણો આન્સર થયો kg×m², આ જડત્વની ચાક માત્રાનો એકમ છે, તો આને નોટ કરી લેશો, આ પ્રમાણેનો કોઈ પણ એક્ઝામ્પલ આપણને પૂછાય તો આ મેથડથી આપણે એને સોલ્વ કરવાનો છે, બરાબર। તો નોટ ડાઉન કરી લેશો, મિત્રો ઓર એક એક્ઝામ્પલ આપણે જોઈએ, સાઈડે 5.10, મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22° કોણ બનાવતી દિશામાં છે, આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો
સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ જેટલો આપેલ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. હવે મિત્રો, લાસ્ટ ટાઈમમાં જ્યારે થિયોરિટિકલ લેક્ચરો આપણે ભણ્યા ત્યારે આપણે જોયું કે પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર બધી જ જગ્યાએ પૃથ્વીની સપાટી પર એક સરખી રીતે નથી, મતલબ વિષુવવૃત્ત ઉપર પૃથ્વીની સપાટીને સમાંતર છે, જ્યારે ધ્રુવ પાસે એ લંબરૂપે દાખલ થાય છે. તો કોઈ પણ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું નમેલું છે એ નક્કી કરવા માટે આપણે જોયું હતું ડીપ એંગલ. એટલે એક્ચ્યુઅલમાં તમને જે તે જગ્યાએ ચુંબકીય સોય છે એ સમક્ષિતિજ સાથે આટલો ખૂણો બનાવ્યો છે એનો મિનિંગ જ એ નીકળે છે કે એ ડીપ એંગલ આપેલો છે. મિત્રો, દાખલા તરીકે આપણે એને પેલા આકૃતિ જોઈ લઈએ. આ કોઈ મેગ્નેટિક મેરેડિયન, એટલે લાસ્ટ લેક્ચર થિયરીની અંદર આપણે ભણી ગયા કે એવું કાલ્પનિક સમતલ જે પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થાય છે અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો સમાવેશ કરે છે. હવે પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ મિત્રો આ પ્રમાણે હું દાખલા તરીકે ક્ષેત્ર રેખાઓ હોય બરાબર છે, તો સ્પર્શક દૂરી એટલે આપણને ક્ષેત્રની દિશા આપે છે. બી ના બે ઘટકો આપણે વિચારીએ છીએ, એક સમક્ષિતિજ ઘટક અને એક છે એ શિરોલંબ ઘટક બીવી. આ શિરોલંબ ઘટક છે અને આ છે એ સમક્ષિતિજ ઘટક છે. હવે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે એક ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી એક ચુંબકીય સોય છે એની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં. એટલે અહીંયા તમે કોઈ ચુંબકીય સોયની કલ્પના કરો જેને આપણે આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાવતું સમતલ એટલે મેગ્નેટિક મેરેડિયન જ થયું. ધારો કે આ કોઈ ચુંબકીય સોય છે એને આ સમતલમાં લટકાવી લે છે. હવે મિત્રો, જે એની સાથે નીચે તરફ 22 ડિગ્રીના ખૂણો, એટલે આ ખૂણો જે છે એ 22 ડિગ્રીનો છે, પણ આને આપણે ડીપ એંગલ કહીએ છીએ. એનો અર્થ એવો છે કે એ સ્થળે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનો એટલો નમેલું છે બરાબર. સમક્ષિતિજ ઘટક છે બી કોસ ફાઈ આપણે લઈએ છીએ અને આ ઘટક છે બી સાઈન ફાઈ લઈએ છીએ. હવે આટલી વસ્તુ આમાં આપણને આપી દીધેલી છે, એને આપણે નોટ કરી લઈએ પછી એને સોલ્વ કરીએ. એક તો તમને ડીપ એંગલ આપેલો છે 22 ડિગ્રી, આ તમારો ડીપ એંગલ કહેવાય. પછી તમને સમક્ષિતિજ ઘટક આપેલો છે 0.35 ગોસ અને એક ગોસ એટલે 10^-4 ટેસ્લા થાય, એ અનુસાર આપણે 0.35×10^-4 ટેસ્લા થાય. ડીપ એંગલ ઓલરેડી તમને આપી દીધેલો છે, તો ડીપ એંગલ આપી દીધો એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 10^5 છે, તો 10^5 = BV/BH થાય. હા, એટલા માટે સૂત્રનો ઉપયોગ કરવો પડશે મિત્ર. સમક્ષિતિજ ઘટક આપેલો હોય તો એના પરથી આપણે ઉર્ધ્વ ઘટક શોધી શકીએ BV/BH.
હવે BV is equal to તમે લખી શકો tan 5 into BH થાય તો BV equals to BH એટલે સમક્ષિતિજ ઘટક આપણને આપી દીધો 0.35 ગુણ્યા 10 raised to minus 4 અને એની સાથે 10 22 છે 10 22 ની કિંમત આપણે જોઈ લેવાની છે એટલે આપણને મિત્રો BV ઘટક મળી જાય હવે આ તમને ટેસ્લામાં મળશે કદાચ ગોસમાં તમને કીધું હોય તો 10 raised to minus 4 વડે પાછો આપણે ભાગાકાર કરનાર એટલે મળી જશે તો આપણી પાસે સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક બે આવી ગયા BH તો ઓલરેડી હતો BV મળી ગયો હવે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સ્થળે એટલે કયા સ્થળે જ્યાં ડીપ એંગલ 22 હોય ત્યાં બરાબર તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર તમને ખ્યાલ છે મિત્રો BV સ્ક્વેર પ્લસ BH નો વર્ગ થાય છે બરાબર તો BV અને BH ઘટક બંને તમારી પાસે હશે તો તમે આરામથી B છે એ મેળવી શકશો એટલે આપણને B મળી જશે તો યાદ રાખજો હંમેશા પૃથ્વીની અંદર ઘણી વખત એક્ઝામ્પલ ની અંદર આ બે પ્રકારના સમતલનો ઉલ્લેખ હોય છે ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વી જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એની ભૌગોલિક અક્ષ કહેવાય એમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ છે એને ભૌગોલિક મેરિડિયન કહેવાય અને બીજી એક અક્ષ જે 11.5 ડિગ્રી ઢળતા કોણે આવેલી છે જે ચુંબકીય અક્ષ કહેવાય આ ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો સમાવેશ કરતું એટલે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા હોય સમતલમાં આવેલી હોય છે બરાબર તો આ એક્ઝામ્પલ થઈ ગયો મિત્રો નોટ કરી લેશો અને આને જાતે જે કઈ કિંમતો તમારી પાસે છે એનો ઉપયોગ કરી અને સોલ્વ કરજો કેલ્ક્યુલેશન કરજો નોટ ડાઉન કરી લેશો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું જે થોડા ઘણા એક્ઝામ્પલ્સ આ ચેપ્ટરના બાકી છે એને આપણે ખતમ કરશું અને પછી જે થિયરીની અંદર અમુક ટોપિક એવા છે જે આપણે મેઇન કવર કરવા જેવા ટોપિક એને આપણે સમજશું ઓકે નેક્સ્ટ ટાઈમ ફરી મળશું થેન્ક યુ